नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपका संकलन नु कार्य छे ए पूरो कर्यो तो संकलन नु महत्व जोई गया था। संकलन नी लाक्षणिकता जोई हती। आपणे हवे जोवाना छे लुथर ग्रुप ना मते संचालन ना कार्य आपणे अगाउ जोई गया छे, एने शॉर्टकट राखवाने એટલે પોસ્ટ ક્રોપ। તો પોસ્ટ ક્રોપ નું કાર્ય લુથર ગ્રુપે આપેલું છે। લુથર आयोजन व्यवस्था तंत्र ने इंग्लिश मां नाम याद रखवाना छे। तो पी एटले शुं? तो पी एटले थाय प्लानिंग। पी एटले थाय प्लानिंग। प्लानिंग एटले आयोजन। ओ एटले ऑर्गेनाइजेशन। ऑर्गेनाइजेशन एटले थाय व्यवस्था तंत्र। पछी छे एस। एस नो मीनिंग थाय स्टाफिंग। शुं थाय? स्टाफिंग एटले कर्मचारी व्यवस्था। पछी छे डी एटले डिरेक्टिंग एटले थाय दोरवणी। पछी सी ओ। सी ओ नो मीनिंग थाय कोऑर्डिनेशन। कोऑर्डिनेशन कोऑर्डिनेशन एटले संकलन। रिपोर्टिंग एटले माहिती प्रेषण। पछी बी एटले बजेटिंग। एटले शुं? बजेटिंग एटले અંદાજ પત્ર। બી એટલે શું? તો કે બજેટિંગ। બજેટિંગ એટલે અંદર। તો આ હતું તમારું પોસ્ટ ક્રોપ। પી એટલે શું? તો કે પી એટલે થાય પ્લાનિંગ। પી એટલે પ્લાનિંગ। ઓ એટલે ઓર્ગેનાઇઝેશન। એસ એટલે સ્ટાફિંગ। પછી છે ડી એટલે ડિરેક્ટિંગ। કો એટલે કોઓર્ડિનેશન એટલે સંકલન। આ એટલે રિપોર્ટિંગ એટલે માહિતી પ્રસારણ। બી એટલે બજેટિંગ એટલે અંદાજપત્ર। તો આ પોસ્ટ ક્રોપ નું સૂત્ર કોને આપેલું? તો કે લ્યુથર ગ્રુપે આપેલું છે। અહીંયા તમારા સંચાલક કાર્યો સંકલનની મર્યાદા, સોરી સંકલનનું લક્ષણ અને સંકલનનું મહત્વ અને સંકલનનો અર્થ ત્યાં પૂરા થાય છે। પછી આવે છે તમારા નેક્સ્ટ ટોપિક, આવશે સંચાલકના કાર્ય વિસ્તારો। સંચાલકના કાર્ય વિસ્તારો સંચાલનના કાર્ય વિસ્તારો સંચાલનના કાર્ય વિસ્તારમાં જોઈએ કે કોઈ પણ ધંધાનું સંચાલન કરવા માટે કેટલાક મહત્વના કાર્યો કરવા પડે। સંચાલન મેનેજમેન્ટ કરવા માટે ઘણા બધા કાર્યો કરવા પડે છે। આ કાર્ય પ્રમાણે સંચાલનના કાર્ય વિસ્તારો નીચે મુજબ છે। તો કાર્ય વિસ્તારો ક્યાં ક્યાં છે? તો પહેલું છે એક માર્કેટિંગ। માર્કેટિંગ સંચાલન। માર્કેટિંગ સંચાલન। બીજું છે માનવ સંસાધન સંચાલન। માનવ સંસાધન સંચાલન। પછી ત્રીજું છે નાણાકીય
संचालन, नाणाकीय संचालन, चौथु छे उत्पादन संचालन, उत्पादन संचालन। तो चार प्रकारना संचालन જોવા મળે છે। પેલું કયું? પેલું છે માર્કેટિંગ સંચાલન, પછી છે માનવ સંસાધન સંચાલન, ત્રીજું છે નાણાકીય સંચાલન, ચોથું છે ઉત્પાદન સંચાલન। તો ચાર પ્રકારના સંચાલન છે તે તમારા કોર્સમાં જોવા મળે છે। માર્કેટિંગ સંચાલન, માનવ સંસાધન સંચાલન, નાણાકીય સંચાલન, ઉત્પાદન સંચાલન। આપણે ટૂંકમાં જોઈએ તો કે માર્કેટિંગ સંચાલન એટલે શું? માર્કેટનું મેનેજમેન્ટ, આપણે જે પ્રોડક્ટ બનાવતા હોઈએ માર્કેટમાં કેમ સેલ કરવી, એ રીતનું સંચાલન એટલે માર્કેટિંગ સંચાલન। આપણે એડવર્ટાઇઝમેન્ટ દ્વારા સેલ કરતા હોઈએ, પછી હોલ્ડિંગ દ્વારા, આ બધું અલગ સેલ્સમેન રાખીને, આ બધી રીતે અલગ અલગ રીતે આપણે જે પ્રોડક્ટ છે, આપણે જે પ્રોડક્ટ હોય એ માર્કેટમાં વેચતા હોય, એને કહેવાય માર્કેટિંગ સંચાલન। પછી છે માનવ સંસાધન સંચાલન, આપણા જે એકમમાં એટલે આપણા કંપનીમાં જેટલા કર્મચારી છે, એ કર્મચારીઓનું જે ભરતી કરવી, બદલી કરવી, બઢતી કરવી, આ બધા પ્રકારના કાર્ય છે એ એક મેનેજર કરે છે, એને કહેવાય એચઆર, હ્યુમન રિસોર્સ। તો એ છે માનવ સંસાધનનું સંચાલન। પછી છે નાણાકીય સંચાલન, તો કે નાણાને લગતા, કંપનીના નાણાને લગતા કાર્ય જે કરતું હોય એને કહેવાય નાણાકીય સંચાલન। તો એ આ કહેવાય નાણાકીય સંચાલન। તો નાણાકીય સંચાલનમાં કંપનીના પૈસા ઉછીના લેવા, ઉછીના દેવા, આ પ્રકારનું મેનેજમેન્ટ છે, જે પૈસાને લગતું મેનેજમેન્ટ છે એ કેમાં થશે? તો કે નાણાકીય સંચાલન। માણસને લગતું જે મેનેજમેન્ટ છે, કર્મચારીને લગતું જે મેનેજમેન્ટ છે એ કેમાં થશે? તો કે માનવ સંસાધન સંચાલનમાં। અને જે માર્કેટિંગને લગતું છે, બજારને લગતું છે, એ બજારને લગતું કેમાં થશે? તો માર્કેટિંગ સંચાલનમાં। પછી વાત કરીએ ઉત્પાદન સંચાલન, તો ઉત્પાદન સંચાલન એટલે શું? આપણા પ્રોડક્શન જે કરીએ છીએ, જે ઉત્પાદન કરીએ કંપનીમાં, જે ઉત્પાદન થાય રો મટીરિયલમાંથી ફિનિશ ગુડ્સ એટલે કે તૈયાર માલમાં રૂપાંતર પામે છે, એ પ્રકારનું સંચાલન એટલે શું? ઉત્પાદન સંચાલન। તો આ ચાર ટાઈપ પડે છે સંચાલનના, સંચાલનના કાર્ય વિસ્તાર। પેલું છે માર્કેટિંગ સંચાલન, પછી છે માનવ સંસાધન સંચાલન, પછી છે નાણાકીય સંચાલન, છેલ્લું છે ઉત્પાદન સંચાલન। હવે આપણે ડિટેલમાં ભણશું। કોઈ પણ વસ્તુ કેટલું ઉત્પાદન કરવું તે જાણકારી માંગ આધારિત હોય છે। કેટલું ઉત્પાદન કરવું તેની વસ્તુ કે કઈ એના ઉપર આધારિત, માંગ ઉપર આધારિત। જો માંગ વધારે હોય તેનું ઉત્પાદન વધારે હોય, અને માંગ જો ઓછી હોય તો એનું ઉત્પાદન પણ ઓછું હોય। કે વસ્તુનું ઉત્પાદન કરવું છે એ માંગ ઉપર ડિપેન્ડેડ હોય છે, એટલે માંગ ઉપર આધારિત હોય છે। વસ્તુની માંગની જાણકારી કેવી રીતે મેળવવી તે બજારમાં, તે બજાર સંચાલનનું કાર્ય છે। વસ્તુની માંગ ની જાણકારી કેવી રીતે મેળવવી તે બજાર સંચાલનનું કાર્ય છે। આપણામાં જોઈ ગયા માર્કેટમાં વસ્તુ કઈ રીતે સેલ કરવી, જેની રીતની ડિમાન્ડ હોય એ રીતની પ્રકારની વસ્તુ વેચાતી હોય છે, તે ડિમાન્ડ કઈ રીતે જાણવી, એની માંગ કઈ રીતે જાણવી, એ કામ કોનું હોય છે? તે માર્કેટિંગ સંચાલનનું કામ હોય છે। માંગ પ્રમાણે ઉત્પાદન માટે કેટલાક નાણાંની વ્યવસ્થા કરવી અને તેને લગતી બધી બાબતોનું નાણાકીય સંચાલનનું કાર્ય છે। તો ઉત્પાદન માટે કેટલા નાણાંની જરૂર છે એ માટેનું જે કાર્ય છે એ કોનું હોય છે? તો કે નાણાકીય સંચાલનનું હોય છે। તો વસ્તુનું ઉત્પાદન કરવું એના માટે કેટલા રૂપિયા રોકવા, વસ્તુઓને કાચા માલમાં કેટલા રૂપિયા રોકવા, મશીનરીમાં કેટલા રૂપિયા રોકવા, મશીનરી ખરીદવી વેચવી, કાચો માલ ખરીદવો વેચવો, આ બધા લગતા કાર્ય છે જે નાણાંને લગતા કાર્ય હોય તે માટે નાણાકીય સંચાલન થાય છે। પછી છે જ્યારે આ બધા જ કાર્યો કરવા માટે માનવ શક્તિની વ્યવસ્થા એ માનવ સંસાધનનું સંચાલનનું કાર્ય છે, કે આ બધા કાર્યો માટે શેની જરૂર પડે? તો માનવની જરૂર પડે, માનવ શક્તિની જરૂર પડે, કર્મચારીની જરૂર પડે। તો એ કર્મચારીને લગતા જે પ્રશ્નો છે એ ક્યાં ઉકેલે? માનવ સંસાધન સંચાલનની અંદર। તો આ પ્રકારનું મેનેજમેન્ટ છે, કર્મચારીને લગતું જે મેનેજમેન્ટ છે એ કેમાં થાય? માનવ સંસાધન સંચાલનની અંદર થાય। હવે આપણે પેલું જોઈએ, પેલું છે માર્કેટિંગ સંચાલન, બજારીય સંચાલન।
અને ટૂંકમાં એમ એમ પણ કહેવાય. એમ એમ એટલે માર્કેટિંગ મેનેજમેન્ટ. એટલે શું? એમ એમ માર્કેટિંગ મેનેજમેન્ટ માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ સંચાલન કહે છે. એની વ્યાખ્યા છે, માલ કે સેવા ને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાય? માર્કેટિંગ સંચાલન કહેવાય. ઉત્પાદકો પાસેથી એટલે ફેક્ટરીથી લઈ ક્યાં સુધી ગ્રાહક સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે એ કોણ કરે છે? માર્કેટિંગ સંચાલન કહે છે. વસ્તુને ડિમાન્ડ આધારે ઉત્પાદન કરવામાં આવે છે અને ઉત્પાદન કર્યા બાદ વસ્તુને સપ્લાય કરવામાં આવે છે, માર્કેટની અંદર મૂકવામાં આવે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઉપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે. તે અંદર શેનો સમાવેશ થાય છે બજાર સંચાલનમાં? ઓકે, બજાર સંશોધનમાં વિતરણ વ્યવસ્થા, પછી છે વેચાણ વૃદ્ધિ, વીમો જેવી બાબતોનો સમાવેશ થાય છે. એમાં તો કે માર્કેટિંગ સંચાલનની અંદર વિતરણ વ્યવસ્થા, તો કઈ રીતનો માલ છે વેચવો, હોલસેલમાં વેચવો, રિટેલમાં વેચવો એટલે વિતરણ વ્યવસ્થા, વેચાણ વૃદ્ધિ એટલે વેચાણમાં કઈ રીતે વધારો કરવો એ પ્રકારની વૃદ્ધિ એટલે કઈ વૃદ્ધિ કે વેચાણ વૃદ્ધિ, પછી છે વીમો, તો વસ્તુ જે ખરીદી છે એની પર વીમો લેવો એ પ્રકારની જે કાર્ય છે કેમાં થાય? તો સંચાલકના માર્કેટિંગ સંચાલકની અંદર થાય છે. આથી માર્કેટિંગ સંચાલક. પછી જો બજાર સંચાલન એ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા ગ્રાહકની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે. શું નક્કી કરવામાં આવે છે? ગ્રાહકની જરૂરિયાત અનુસાર માલને પૂરો પાડવામાં આવે છે, ગ્રાહકની જરૂરિયાત અનુસાર ઉત્પાદન કરવામાં આવે છે, ઉત્પાદન થયેલ માલ છે એ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે છે. તેને માલ કે સેવામાં ફેરવવામાં આવે છે અને પછી આ માલ કે સેવાને આખરી ઉપભોક્તા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે, જેથી તે અમુક નિર્દિષ્ટ ગ્રાહક વિભાગ કે વિભાગની જરૂરિયાતો સંતોષી શકે. તેમાં વ્યવસ્થા તંત્રને મળી શકતા સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે એ રીતે નફાકારકતા ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તો મિનિમમ કોસ્ટે વધુ પ્રોફિટ કમાઈ શકવાનું કામ કોનું હોય છે? તો માર્કેટિંગ મેનેજમેન્ટનું હોય છે. ગ્રાહકોની જે જરૂરિયાત છે એ સંતોષવાનું કામ પણ માર્કેટિંગ મેનેજમેન્ટ એટલે કે માર્કેટિંગ સંચાલનનું હોય છે. આ સંચાલનનું કાર્ય ઉદ્ભવ બિંદુ વસ્તુ કે સેવાની માંગ હોય છે અને તેની મુખ્ય તત્વ તરીકે વસ્તુ કે સેવાનો ભૌતિક વિતરણ નીતિ, કિંમત નીતિ અને વેચાણ વૃદ્ધિ ઉપરાંત પેકિંગ વગેરે ગણાવી શકાય છે. આ પ્રકારના કયા કયા વસ્તુને મુખ્ય ભાગ તરીકે ગણાવી શકાય? તો પેલું છે વસ્તુ કે સેવા, બીજી વસ્તુ ભૌતિક વિતરણ નીતિ, બીજું છે ભૌતિક વિતરણ નીતિ, પછી છે કિંમત નીતિ, કિંમત નીતિ અને વેચાણ અભિવૃદ્ધિ અને
અભિવૃદ્ધિ આ બધી વસ્તુનો સમાવેશ કેમાં થાય છે? માર્કેટિંગ સંચાલનની અંદર થાય છે. વસ્તુ કે સેવા કઈ પ્રકાર, વસ્તુ કે સેવાનું માર્કેટિંગ કરવું, પછી ભૌતિક વેચાણ નીતિ નક્કી કરવી, કિંમત નીતિ નક્કી કરવી અને વેચાણ અભિવૃદ્ધિ, આ બધી વસ્તુનો સમાવેશ સંચાલનના કાર્ય વિસ્તારની અંદર થાય છે. હવે છે તેના કાર્યો, તેના કાર્યો. તો કાર્યો જોઈએ. પેલું છે પેદાશ અને પેદાશ મિશ્ર, પેદાશ અને પેદાશ મિશ્ર. નવી પેદાશના ઉત્પાદક અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશ રૂપ, રંગ, કદ, વજન, છાપ, કઈ કઈ વસ્તુ, રૂપ, રંગ, વજન, છાપ, કદ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવા, વેચાણ પછીની સેવા અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ, અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? કે પેદાશ મિશ્રમાં જે પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટને લગતો સમાવેશ થાય. નવી પ્રોડક્ટ હોય કે આપણી જે ચાલુ પ્રોડક્ટ જે ચાલતી હોય પ્રોડક્શનમાં એ પ્રોડક્ટ હોય એને લગતા રૂપ, રંગ, વજન, છાપ, કદ, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી એટલે ગેરંટી, કાર્ય સંબંધિત ખાતરી એટલે ગેરંટી અથવા વોરંટી. પછી છે વેચાણ પછીની સેવા, જે સર્વિસ હોય, આપણે ગાડી લઈએ તો ગાડી પછી ગાડી લઈ લીધી નવી પછી એને સર્વિસ મળે છે એ વેચાણ પછીના કાર્ય કહેવાય. તો વેચાણ પછીની સેવાઓ, પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. તો પેદાશ મિશ્રમાં આટલી વસ્તુનો સમાવેશ થાય છે. તમને એક માર્કનો પ્રશ્ન અહીંથી નીકળી શકે, પેદાશ અને પેદાશ મિશ્રની કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો પેદાશ અને પેદાશ મિશ્રમાં રૂપ, રંગ, વજન, છાપ, કદ, પેકિંગ, પછી છે કાર્ય પછીની ખાતરી, વેચાણ પછીની સેવા, પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે. આ છે પેલો ભાગ. હવે બીજા પ્રકાર વિશે જોઈએ. બીજું છે કિંમત સંચાલક કાર્ય વિસ્તારના માર્કેટિંગ સંચાલનની અંદર આવશે કિંમત. તો કિંમતની અંદર જોઈએ, વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તા વાળી વસ્તુઓ વ્યાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે. તો ગ્રાહક છે એની અપેક્ષા કેવી હોય? ગુણવત્તા કેવી હોય? તો સારી. અને કિંમત કેવી હોય? તો કે ઓછી. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ કાળજી લેવી જોઈએ. તેથી પેદાશની કિંમત છે જે પ્રોડક્ટ છે એની કિંમત છે એની કિંમત નક્કી કરવા માટે ખૂબ જ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયોમાં વેચાણ નીતિ કેનો કેનો સમાવેશ થાય? તો વેચાણ નીતિ, શાક નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન, આ બધી બાબતનો સમાવેશ થાય છે કિંમત. જે પૈસાને લગતી બાબત હોય, જે કિંમતને લગતી બાબત હોય એનો સમાવેશ ક્યાં થાય? તો કિંમતમાં. તો કે વેચાણ નીતિ,
વેચાણ નીતિ કેવી રાખવી, ઉધાર માલ દેવો કે રોકડથી માલ દેવો, કેટલા સમય શાક ઉપર દેતા હોય તો કેટલા સમય શાક ઉપર ની મર્યાદા રાખવી, આ બધી વસ્તુ વેચાણ નીતિ ઉપર નક્કી થાય. પછી શાક નીતિ, જે આપણે શાક ઉપર માલ દીધો હોય, જે ઉધાર માલ દીધો હોય, તે કેટલા ટાઈમ માં આપણે પાછા એના પૈસા લેવાના, તો આ અંગેની નીતિ એટલે શાક નીતિ. પછી છે વટાવ અંગેની નીતિ, કેટલું આપણે ડિસ્કાઉન્ટ આપવું એ અંગેની નીતિ એટલે વટાવ નીતિ. પછી જથ્થાબંધ વેચાણ કરવું કે છૂટક વેચાણ કરવું એ માટેનું નીતિ એટલે જથ્થાબંધ છૂટક વેચાણ કરવું. પછી કે મધ્યસ્થી, જે આપણે દલાલ છે વચ્ચે, આપણે પ્રોડક્ટ વેચી આવે છે, જે દલાલ છે આપણે પ્રોડક્ટ વેચી આવે છે, એ માટે એનો કમિશન નો દર કેટલો રાખવો, એ કમિશન છે એ પ્રોડક્ટ ઉપર હોય, જેટલી વસ્તુ તે વેચી આવે એટલું એને કમિશન મળે. ધારો કે કોઈ કંપની રાખે છે 10% કમિશન, તો એક દલાલ છે એ 10 લાખ ની વસ્તુ વેચી આવે, 10 લાખ નું વેચાણ કરી નાખે છે, 10 લાખ નું વેચાણ કરે તો કમિશન કેટલું મળે, તો કે 1 લાખ રૂપિયો, 10% કમિશન હોય, કમિશન કેટલું થયું, તો 1 લાખ રૂપિયો. આ દલાલ મધ્યસ્થી નું કમિશન થયું. પછી છે વિતરણ, વિતરણ કઈ રીતે કરે પ્રોડક્ટ, એ બધી સમાવેશ કેમાં થાય વિતરણમાં. પ્રોડક્ટ નું વિતરણ કઈ રીતે કરવું, જાહેરાત દ્વારા કરવું, પછી છે સેલ્સમેન રાખવો, હોલ્ડિંગ દ્વારા કરવું, એ રીતે જે પ્રમાણમાં વિતરણ કરવું તે પ્રકારના પ્રશ્નો ક્યાં સોલ્વ થાય, તો વિતરણ ની અંદર. તો જોઈએ આપણે વિતરણ, વિતરણ અંગેના નિર્ણય પોતાની દુકાન દ્વારા, વેચાણ જથ્થાબંધ વેપાર દ્વારા, છૂટક વેપારી દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતોને ધ્યાનમાં લેવાય છે. જો આ તમને એક માર્ક નો પ્રશ્ન, કિંમતમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય, તો કિંમતમાં વેચાણ નીતિ, શાક નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થી કમિશન નો સમાવેશ થાય છે. તો આ એક માર્ક નો પ્રશ્ન અહીંયાથી પણ નીકળો. હવે વિતરણમાં શું કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે, તો કે વિતરણમાં વેચાણ દુકાન દ્વારા, જો વિતરણ અંગેના નિર્ણયોમાં પોતાની દુકાન દ્વારા, વેચાણ જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતોનું ધ્યાન લેવામાં આવે છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલ, જે પ્રમાણમાં ધંધાનું કદ કે વિસ્તાર એ પ્રમાણમાં તેનું વિતરણ થાય છે. પછી છે અભિવૃદ્ધિ, પછી છે અભિવૃદ્ધિ. તમને 2 થી 3 માર્કનો પ્રશ્ન પૂછી લઈએ, માર્કેટિંગ સંચાલનના કાર્ય જણાવો. તો માર્કેટિંગ સંચાલનના 3 કાર્ય, પેદાશ અને પેદાશ મિશ્ર, પછી કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. તો 3-4 કાર્ય તમારે આવશે, સોરી 4 કાર્ય તમારે, પેદાશ, પેદાશ મિશ્ર, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ, આ 4 કાર્ય માર્કેટિંગ સંચાલન ની અંદર આવશે. તમને ક્વેશ્ચન એમ પૂછશે, માર્કેટિંગ સંચાલનના કાર્ય જણાવો, માર્કેટિંગ સંચાલનના કાર્ય જણાવો, તો 4 કાર્ય આવશે, પેદાશ અને પેદાશ મિશ્ર, કિંમત, વિતરણ અને અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિ ની અંદર, જે અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રયત્ન, અભિવૃદ્ધિ એટલે શું, કે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાનો પ્રયત્ન. ધારો કે આ વર્ષે, ધારો કે ગયા વર્ષે 2019માં 10,000 યુનિટ સેલ કરી લાવ, કેટલા 10,000 યુનિટ સેલ કરી લાવ, પ્રોફિટ રાખો ને. ધારો કે ગયા વર્ષે 10 લાખ નું પ્રોફિટ કર્યું હોય કંપનીએ, વેચાણ કર્યું 10 લાખ નું, શું કર્યું વેચાણ, અને 2020માં કંપની નું વેચાણ 12 લાખ થયું હોય, કેટલું 12 લાખ, તો 2 લાખ ની અભિવૃદ્ધિ થઈ તેમ કહેવાય, 2 લાખ નું વેચાણ વધારે થયું, જે વેચાણ વધારે થાય છે એને અભિવૃદ્ધિ કહેવાય. જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, તથા વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. સેલ્સનો સમાવેશ થાય, માલની જાહેરાત કરવી, પછી છે પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેન દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું, વેચાણ વૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીને આકર્ષવા, ટૂંકમાં
વેચાણ ને વધારવાના બધા કાર્ય કરવાની પ્રવૃત્તિ એટલે અભિવૃદ્ધિ. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલા ખર્ચ થાય છે, પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે. અભિવૃદ્ધિ કરવાથી વેચાણના ખર્ચા થાય છે, પણ ખર્ચા એ સામે આપણે એટલું સામે પ્રોફિટ મળે તેથી ખર્ચાને પણ પહોંચી વળીએ છીએ. તો જેટલો ખર્ચો થાય છે એની સામે એટલો પ્રોફિટ મળે તો જ આપને વધારે નફો થાય અને વેચાણ પણ વધારે થાય છે. તો આ થઈ તમારા સંચાલકીય કાર્યની અંદર પેલું માર્કેટિંગ સંચાલન. એમાં તેના કાર્યમાં ચાર વસ્તુ, પેદાશ અને પેદાશ મિશ્ર, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું માનવ સંસાધનનું સંચાલન. આ આપણે શું જોયું, તો કે માર્કેટિંગ મેનેજમેન્ટ જોયું. માર્કેટિંગ મેનેજમેન્ટ માર્કેટને લગતા જે પ્રશ્ન છે એ પ્રશ્ન માર્કેટિંગ મેનેજર સોલ્વ કરે. આ પ્રકારના જુદા જુદા ચાર મેનેજર હોય, એ ચાર મેનેજર છે, એ ચારે ચાર મેનેજર અલગ અલગ કાર્ય કરે. આ શેનું કાર્ય કરે, એમએમ એટલે માર્કેટિંગ મેનેજર સંચાલકનું કાર્ય કરે. પછી બીજું છે માનવ સંસાધન કરે કે એચઆર મેનેજમેન્ટ, એચઆર ને કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એને કહેવાય એચઆર મેનેજર. એચઆર મેનેજર શેનું કાર્ય કરશે, કે એચઆર મેનેજર છે એ કર્મચારીને લગતા જે પ્રશ્ન છે એ ઉકેલશે અને કર્મચારીને જાળવવાનું અને કેળવવાનું કાર્ય કરશે. પછી વાત કરીએ તો કે ચોથું ત્રીજું આવતું હતું નાણાકીય સંચાલન, એટલે કહેવાય એને એફએમ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એફએમ. તમે બારમા ધોરણ પછી તમે કોર્સ જોઈન કરો, બીબીએ, બીબીએ પછી એમબીએ કરો, તો એમબીએ ની અંદર આ ચાર પ્રકારના નોખા નોખા ટાઈપ આવે. તમે કયા રીતના મેનેજર તરીકેનું કાર્ય કરવા માંગો છો, એચઆર મેનેજર હોય, પછી હોય એમએમ એટલે માર્કેટિંગ મેનેજર હોય, પછી ફાઇનાન્શિયલ મેનેજર હોય, આ પ્રકારના નોખા નોખા અલગ અલગ મેનેજમેન્ટના ભાગ પડે છે. પછી જે ચાર આપણે છે ફાઇનાન્શિયલ મેનેજર, તે કે નાણાકીય કાર્યનું કાર્ય કરે. નાણાકીય લગતા જે પ્રશ્ન છે, નાણા લગતું જે સંચાલન છે, પ્રોડક્ટમાં પ્રોડક્ટ બનાવવા માટે કેટલું ઉત્પાદન માટે રો મટીરિયલ કેટલું જોશે, કાચો માલ કેટલા રૂપિયાનો જોશે, આ બધા લગતા જે નાણાને લગતા પ્રશ્ન છે એ શેમાં સોલ્વ થશે, કે નાણાકીય સંચાલનની અંદર. પછીનો છેલ્લો છે ઉત્પાદન સંચાલન, એટલે પીએમ, પ્રોડક્શન મેનેજમેન્ટ. પ્રોડક્શન મેનેજમેન્ટમાં ઉત્પાદનને લગતા બધા પ્રશ્ન ઉત્પાદન સંચાલન અંદર સોલ્વ થાય છે. ઉત્પાદનમાં ટેકનોલોજી નવી વાપરવી, જૂની છે એને રિમૂવ કરવી, જૂની ટેકનોલોજી છે એને કાઢીને નવી ટેકનોલોજી અપનાવી, પછી વણ વપરાયેલા જે સાધન સામગ્રી છે એનો ઉપયોગ કરીને કોસ્ટ ઓછી કરવી, આ બધા પ્રકારના કાર્ય ઉત્પાદન સંચાલન અંદર થાય છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.